उड़ान विद्यालय धोरण 3 અને વિષય સામાન્ય જ્ઞાન. તો બાળક મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર સામાન્ય જ્ઞાનમાં પાઠ 20 સુધીની ચર્ચા કરી ગયા. તો આજે આપણે પાઠ 21 જોઈશું, જેનું નામ છે વસ્તુઓ સામાથી બનેલી છે. અહીંયા કેટલાક પ્રશ્નો આપ્યા છે, એ પ્રશ્નોના જવાબ ઉપર તમને અહીંયા કૌંસ છે એની અંદર તમને નામ આપેલા છે અને સાથે સાથે બાજુમાં તમને એના ચિત્રો પણ આપેલા છે. ધારો કે અહીંયા લખ્યું છે કે યંત્રો સામાથી બનેલા છે. હવે યંત્રો એટલે કે મશીન, જે આપણે કહી શકીએ એ સામાથી બનેલા છે. તો તમે અહીંયા જુઓ, આપણને યંત્રનું ચિત્ર પણ આપેલું છે. તો જે એ યંત્રો છે મોટે ભાગે લોખંડમાંથી બનાવેલા હોય છે. સામાથી બનેલા હોય છે લોખંડમાંથી. તો તમે અહીંયા જુઓ, આપણને લોખંડ આપેલું છે, જે આપણે અહીંયા લખવાનું છે. તો આપણે અહીંયા પહેલો જે જવાબ છે એમાં લખીશું લોખંડ. હવે નંબર 2 જુઓ, ફર્નિચર સામાથી બનેલું છે. હવે ફર્નિચર એટલે કે આપણા ઘરમાં જે બારી બારણા દરવાજા બધું હોય છે એને બધાને કહેવાય ફર્નિચર. તો ફર્નિચર શેમાંથી બનેલું હોય? તો કહીએ લાકડામાંથી. અહીંયા તમે ખુરશી પણ જોઈ શકો છો, જે ફર્નિચર કહેવાય. તો એ શેમાંથી બનેલું હોય? લાકડામાંથી. તો નંબર 2ના જવાબ આપણે લખશું લાકડું. ઓકે, અને અહીંયા પણ તમને આપેલું છે ને. હવે નંબર 3 જુઓ, પુસ્તકો સામાથી બનેલા હોય છે. એટલે કે પુસ્તકો આપણે સૌ બધા ઉપયોગ કરીએ છીએ, તો પુસ્તક સામાથી બનેલા હોય? અને તમે આ પણ જોઈ શકો છો, આ પણ શું છે? પુસ્તક છે. તો જે કાગળમાંથી બનેલા હોય છે. સામાથી બનેલા હોય છે કાગળ, અને તમને અહીંયા ઉપર કાગળ આપ્યું પણ છે. તો આપણે નંબર 3ની અંદર લખવાનું છે કાગળ. હવે છે કે અરીસો, જે આપણે દર્પણ કહીએ છીએ ને, અરીસો, અરીસા શામાંથી બનેલા હોય છે? તો તમને અહીંયા અરીસાનું ચિત્ર પણ આપેલું છે. તો અરીસાની અંદર શું હોય છે? તો કાચ હોય છે. તો આપણે અહીંયા લખવાનું છે કે અરીસા કાચમાંથી બનેલા હોય છે, એટલે કે અહીંયા લખીશું કાચ. પછી છે કે ઘરેણા શામાંથી બનેલા હોય છે? તો ઘરેણાની અંદર તમારી મમ્મીના ઘરેણા પણ હશે, જેની અંદર બુટ્ટી શેટ કહી શકીએ ને, બંગડીઓ, એ બધું શેમાંથી બનેલું હોય છે? સોનામાંથી. તો આપણે અહીંયા લખવાનું છે સોનું. ઓકે, પછી છે કે પાણીની બોટલ શામાંથી બનેલી છે. તમે દરેક બાળકો પાણીની બોટલ વાપરો છો ને, તે પાણીની બોટલ શામાંથી બનેલી હોય? તો એ પાણીની બોટલ પ્લાસ્ટિકમાંથી બનેલી હોય છે. તમને અહીંયા પાણીની બોટલ પણ બતાવેલી છે, જે શેમાંથી બનેલી છે? પ્લાસ્ટિકમાંથી. તો આપણે અહીંયા લખીશું પ્લાસ્ટિક. હવે કપડાં શામાંથી બનેલા હોય છે? તો તમે કહેશો કે કપડાં કાપડમાંથી બનેલા હોય છે, પરંતુ એ કાપડ એ શામાંથી બનેલું હોય છે? તો એ કપાસમાંથી બનેલું હોય છે, જેને આપણે રૂપણ કહી શકીએ ને, રૂ જેવું આવે જે કપાસ, એ કપાસમાંથી કાપડ બને અને કાપડમાંથી કપડાં બને. તો આપણે અહીંયા જવાબમાં લખશું કપાસ. હવે પગરખાં શામાંથી બનેલા છે? પગરખાં એટલે કે ચંપલ, બૂટ, સેન્ડલ, એ બધું શામાંથી બનેલું હોય છે? તો જે બૂટ, ચંપલ, એ બધા મોટે ભાગે ચામડામાંથી બનેલા હોય છે. શામાંથી? ચામડામાંથી. તો આપણે નંબર 8ના જવાબની અંદર લખશું ચામડું. ઓકે, હવે કાગળ શામાંથી બનેલા હોય છે? તો કાગળ એ વૃક્ષનું જે માવો હોય, લાકડાના માવામાંથી બને છે. તો આપણે એ લખવાનું છે કે લાકડાનો માવો. ઓકે, તો હવે નંબર 10 જોઈએ કે ચોકલેટ શામાંથી બનેલી છે. તમને બધાને ચોકલેટ ભાવે છે, પણ તમને ખ્યાલ હશે નહીં કે ચોકલેટ શામાંથી બનેલી છે. તો ચોકલેટ એ કોકોમાંથી બનેલી હોય છે. શામાંથી? કોકોમાંથી. તો આપણે અહીંયા લખવાનું છે કોકો. હવે રોટલીઓ, તમે બધા ખાઓ છો ને રોટલી, તો રોટલી શામાંથી બનેલી હોય? તો રોટલી ઘઉંના લોટમાંથી બનેલી હોય છે. શામાંથી બનેલી હોય છે? ઘઉંનો લોટ. અહીંયા તમને આપેલું પણ છે કે ઘઉંનો લોટ. તો આપણે અહીંયા
એજ લખવાનું છે કે રોટલી ઘઉંના લોટમાંથી, ઘઉંનો લોટ. ઓકે, હવે વિમાન શામાંથી બનેલા હોય છે? આકાશમાં ઉડતા વિમાનો જે છે એ કઈ ધાતુમાંથી બનેલા હોય છે? તો વિમાન એલ્યુમિનિયમ ધાતુમાંથી બનેલા હોય છે. કઈ ધાતુમાંથી? એલ્યુમિનિયમની ધાતુમાંથી બનેલા હોય છે. તો અહીંયા આપણે જો જોવાનું છે કે એલ્યુમિનિયમ આપેલું પણ છે, તો એની જોડણી સાચી જોઈને લખજો. ઓકે, તો આપણે અહીંયા લખવાનું છે એલ્યુમિનિયમ. ઓકે, હવે છે કે ફુગ્ગા, ફુગ્ગા શામાંથી બનેલા હોય છે? તો ફુગ્ગા એ રબરમાંથી બનેલા હોય છે. અહીંયા તમને ફુગ્ગો પણ બતાવેલો છે, છે ને? તો ફુગ્ગા રબરમાંથી બનેલા હોય છે, તો આપણે એ લખશું રબર. હવે જે પાણીમાં તરતી હોડી છે, તો એ હોડી શામાંથી બનેલી હોય? તો તમને અહીંયા પણ ચિત્રમાં પણ દેખાય છે કે હોડી લાકડામાંથી બનેલી છે, તો આપણે અહીંયા લાકડું લખીશું. કારણ કે જો લાકડાની હોય તો જ એ પાણીમાં તરે, કારણ કે લાકડું પાણીમાં તરે છે. ઓકે, એટલે આપણે હોડી શામાંથી બનેલી હોય? લાકડામાંથી. હવે વાંસળીઓ શામાંથી બનેલી છે? તો કૃષ્ણ ભગવાન વગાડતા હતા ને વાંસળી, એ વાંસળી શામાંથી બનેલી હોય છે? અહીંયા તમને વાંસળી પણ બતાવી છે. તો વાંસળી એ વાંસમાંથી બનેલી છે. ક્યાં, શેમાં, શેની બનેલી છે? વાંસની. તેથી તેનું નામ શું છે? વાંસળી. વાંસ અને અળી, વાંસળી વાંસમાંથી બનેલી છે, તેથી તેનું નામ વાંસળી છે. ઓકે, તો બાળક મિત્રો તમારે પણ આટલે સુધી પાઠ પૂરો ટેક્સ્ટબુકની અંદર જ કરવાનો છે. ઓકે, અલગ નોટમાં લખવાની જરૂર નથી. તમારે પણ ટેક્સ્ટબુકની અંદર પાઠ 21 સુધી તૈયાર કરી અને પૂરીને રાખવાનું રહેશે. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, બાય.